જય મા મહાદેવ બાળકો, કેમ છો? આપણે ગણિત સ્વાધ્યાયપોથીમાં 1 થી 4 પ્રશ્ન કરી લીધા. હવે આજે આપણે જોઈએ 5મો પ્રશ્ન. તમે તમારી સ્વાધ્યાયપોથીમાં આ 5મો પ્રશ્ન કાઢો. પાના નંબર 5 ઉપર 5મો પ્રશ્ન છે, જોઈએ આપણે. આપેલી આકૃતિ જુઓ, આકાર ગણો અને જવાબ લખો. અહીંયા એક આકૃતિ આપેલી છે, એમાં જુદા જુદા આકાર છે. આ આકાર ગણી અને બાજુના બોક્સમાં આપણે અહીંયા લખવાના છે. હવે પહેલાં જોઈએ કે કેટલા, એટલે કે આ કેવો આકાર છે? ચોરસ. હં, તો કેટલા ચોરસ છે? તો આ આકૃતિમાં જોવો જી, આવા કલરના કેટલા ચોરસ છે? તો તમે જોઈ શકો છો કે અહીંયા 1 અને આ 2 ચોરસ છે. તો આપણે અહીંયા લખીશું બોક્સમાં 2. તમારે પણ આવી જ રીતે લખવાનું છે. હવે જોવો કેટલા લંબચોરસ છે. તો તમે જુઓ જી કે વાદળી કલરના લંબચોરસ કેટલા છે? તો ચાલો આપણે જોઈએ, 1, 2, 3, 4 અને 5. કેટલા છે બાળકો? 5. તો આપણે અહીં લખીશું 5. હવે જોઈએ ગોળ. આપેલી આકૃતિમાં કેટલા ગોળ છે? તો 1, 2 અને 3. તો આપણે અહીં લખીશું 3. જુઓ હવે 2 ચોરસ છે, 5, 1, 2, 3, 4 અને 5 લંબચોરસ છે અને આ 3 ગોળ છે. આ 5મો પ્રશ્ન આપણો પૂરો થઈ ગયો. હવે આપણે જોઈએ 6ઠો પ્રશ્ન. આપેલી આકૃતિ જુઓ અને બાજુમાં બતાવ્યા પ્રમાણે રંગ પૂરવાના છે. તમારે પણ મારી સાથે હું જેવા રંગ પૂરું, અહીંયા આપેલા જ છે કે ચોરસમાં લાલ, સ્ટારમાં લીલો, ગોળ આકાર છે એમાં વાદળી, લંબચોરસમાં પીળો અને ત્રિકોણમાં પિંક એટલે કે ગુલાબી કલર પૂરવાનો છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પહેલાં ચોરસમાં છે લાલ કલર. તો જોઈએ તો ચોરસ કઈ જગ્યાએ છે. તો આપણે અહીંયા દેખાય છે તમને ચોરસ? અહીંયા તમારે આવી રીતે લાલ કલર પૂરવાનો છે. સરસ, ધીમે ધીમે પહેલાં આઉટલાઈન કરી લેવાની એટલે બહાર ન નીકળે, એવી રીતે સરસ ધીમે ધીમે કરવાનો છે. હવે બીજો ક્યાં છે? અહીંયા. હવે ક્યાંય દેખાય છે બીજું ચોરસ તમને? જુઓ અહીંયા 1 છે. થઈ ગયો લાલ કલર પૂરો. હવે જોઈએ બીજું. તો સ્ટાર, સ્ટારમાં આપણે કેવો કલર પૂરવાનો છે? હા, લીલો કલર. તો આપણે હવે સ્ટારમાં પૂરીશું લીલો કલર. તો સ્ટાર કેટલા છે? 2. તો આપણે 2 સ્ટારમાં લીલો કલર પૂરીશું. ધીમે ધીમે પૂરવાનો છે, નહીંતર સ્ટારમાંથી બહાર નીકળી જશે. ચલો, લીલો કલર પણ પૂરાઈ ગયો. હવે છે વાદળી કલર, જે ગોળ આકાર છે એમાં પૂરવાનો છે. તો પહેલાં ગોળ છે અહીંયા, જેમાં આપણે વાદળી કલર પૂરીશું. બીજું ગોળ ક્યાં છે? બાજુમાં નીચેની પટ્ટીમાં જ છે અહીંયા. તો અહીંયા પણ આપણે વાદળી કલર પૂરીશું. હવે ક્યાં બીજા ગોળ દેખાય છે તમને? હા, અહીંયા આંખોમાં 2 ગોળ છે. તો આપણે અહીંયા પણ પૂરીશું. બંને આંખોમાં ગોળાકાર જ છે એ બધામાં આપણે વાદળી રંગ પૂરી દેશું. ચાલો, થઈ ગયો વાદળી રંગ પૂરો. હવે છે લંબચોરસમાં પીળો. તો ચાલો જુઓ જે લંબચોરસ ક્યાં છે. એક તો અહીંયા છે, પછી બીજું ક્યાં છે? અહીંયા છે લંબચોરસ.
અને આ બધા પણ લંબચોરસ જ છે, આમાં પણ આપણે પીળો પૂરી દેશું. સરસ, ધીમે ધીમે પૂરવાનો છે, બહાર ન નીકળે એવી રીતે. લંબચોરસ પણ થઈ ગયું, હવે છેલ્લે છે ત્રિકોણ. તો ત્રિકોણમાં કેવો છે? ગુલાબી. તો આપણે અહીંથી શરૂઆત કરીશું. જેટલા ત્રિકોણ છે બધામાં આપણે ગુલાબી રંગ પૂરી દેશું. હવે જુઓ જે તમને ક્યાં ત્રિકોણ દેખાય છે, અહીંયા નીચે છે, અહીંયા પણ ત્રિકોણાકાર છે, આ બાજુ પણ છે. અહીંયા નીચે આ આકાર પણ ત્રિકોણાકાર જ છે. ધીમે ધીમે પીળા કલરના બોક્સમાં ન જાય એવી રીતે ધીમે ધીમે ત્રિકોણમાં ગુલાબી રંગ પૂરવાનો છે. જુઓ બાળકો, જેવી રીતે આમાં કીધેલું છે કે આકૃતિમાં બાજુમાં જે રંગ આપેલા છે એ પ્રમાણે ચોરસમાં લાલ, સ્ટારમાં લીલો, રાઉન્ડમાં વાદળી, લંબચોરસમાં પીળો અને ત્રિકોણમાં ગુલાબી, આવી રીતે સરસ રંગ પૂરાઈ ગયા છે. તમારે પણ આવી જ રીતે સરસ પૂરી લેવાના. જો બાળકો, પાછળના પેજ ઉપર આપેલું છે વાકી એટલે કે વક્ર અને સપાટ એટલે કે સમતલ સપાટી. અહીંયા તમે જુઓ, સપાટીનો પ્રકાર સમજવા માટે આપેલ વસ્તુને સ્પર્શ કરવાથી તેની સમજ મળે છે. કોઈ પણ વસ્તુને સ્પર્શ કરો એટલે તમને એની સપાટી કેવી છે એનું સમજ મળે છે. અહીંયા બોલ આપેલો છે તો તમે જોઈ શકો છો કે કોઈ પણ ગોળ વસ્તુ હોય એની કેવી સપાટી હોય? વક્ર સપાટી. અહીંયા પણ જોઈ શકો છો શંકુ આકારનું જે છે એની પણ સપાટી, આ સપાટી કેવી છે? વક્ર સપાટી. અહીંયા છે બોક્સ, તો બોક્સની આ સપાટી જે એરો કરેલો છે એ તમે જોઈ શકો છો કે કેવી સપાટી છે? સમતલ સપાટી. હવે અહીંયા જે આપેલું છે એને આ એરો છે ગ્રીન કલરનો, એટલે કે આ સપાટી આજુબાજુની વક્ર સપાટી છે અને આ નીચેનો જે વાદળી એરો છે એ સમતલ સપાટી છે. આ પાસાની પણ સપાટી તમે જોઈ શકો તો કેવી હોય? સમતલ સપાટી હોય. આ બધા આકારને સ્પર્શ કરવાથી તમે જોઈ શકો છો કે એની કેવી સપાટી છે, વક્ર સપાટી છે કે સમતલ સપાટી છે કે વક્ર અને સમતલ બંને સપાટી છે. બાળકો, હવે આપણે સાતમો પ્રશ્ન જોઈએ. નીચે આપેલા પ્રશ્નના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરી અને બોક્સમાં લખવાનું છે. પહેલો પ્રશ્ન છે કે પુસ્તકની સપાટી કેવી હોય છે? અ વાકી, બ સપાટ, ક ખરબચડી અને ડ વાકી અને ખરબચડી. તમે બધા એ પુસ્તક જોયું જ હોય છે, તો પુસ્તકની સપાટી કેવી હોય છે? સપાટ, એટલે આપણે અહીંયા લખીશું બ. બીજો પ્રશ્ન, રમવાના પાસા, અહીંયા પાસો આપેલો જ છે, પાસાની સપાટી કેવી કહેવાય? તો બીજો પ્રશ્ન છે એમાં અમાં છે વાકી, બ સપાટ, ક ખરબચડી અને ડ એક પણ નહીં, તો પાસાની સપાટી કેવી હોય છે? સપાટ, એટલે આપણે અહીંયા લખીશું બ. ત્રીજું, પાણી ભરવાનું પીપ કેવી સપાટી ધરાવે છે? અ વાકી, બ સપાટ, ક વાકી અને સપાટ અને ડ એક પણ નહીં. પીપ તમે જોયું જ હોય છે, ઉપરથી વાકી સપાટી ધરાવે અને નીચેથી સપાટ સપાટી ધરાવે છે, એટલે આપણે આમાં લખીશું ક. ચોથું, બોક્સ, અહીં બોક્સ આપેલું છે કે બોક્સ કેવી સપાટી ધરાવે છે? અ વાકી, બ વક્ર, ક સમતલ અને ડ વક્ર અને સમતલ, તો બોક્સની સપાટી કેવી હોય છે? હા, સમતલ, તો આપણે અહીંયા લખીશું ક. ફરીથી જોઈ લે, પહેલા પ્રશ્નમાં પુસ્તકની સપાટી કેવી હોય? તો સપાટ, એટલે કે બ. રમવાના પાસાની સપાટી કેવી હોય? બ, એટલે કે સપાટ. પાણી ભરવાનું પીપ કેવી સપાટી ધરાવે છે? તો કે વાકી અને સપાટ, એટલે કે ક. અને બોક્સ કેવી સપાટી ધરાવે છે? તો ક, એટલે કે સમતલ. હવે બાળકો, નીચે આપેલો છે આઠમો પ્રશ્ન, આપેલ વસ્તુઓને તેની સપાટી સાથે જોડવાની છે. અહીંયા લખ્યું છે વાકી અને સપાટ, સપાટ સપાટી અને વક્ર સપાટી. આ બાજુ ચિત્ર આપેલા છે અને આ બાજુ પણ ચિત્ર આપેલા છે, તો ચાલો આપણે જોઈએ. પહેલું છે સફરજનનું ચિત્ર, તો સફરજન કેવી સપાટી ધરાવે છે? હા, વક્ર સપાટી. તો તમારે તમારી સ્કેલનો ઉપયોગ કરીને જેવી રીતે હું જોડું છું એવી જ રીતે તમારે અહીંયા સફરજનને વક્ર સપાટી સાથે જોડી દેવાનું છે. ત્યાર પછી છે બોક્સ, તો બોક્સ કેવી સપાટી ધરાવે છે? તો કે સપાટ સપાટી, એટલે એને
सीधू जोड़ी देसू सपाट सपाटी। पछी छे त्रीजू पीप नू, जे पानी भरवानू होय एवो आकार धरावे छे पीप जेवो। तो आनी सपाटी केवी छे? तो के वाकी छे अने नीचेथी सपाट छे, एटले के वाकी अने सपाट सपाटी। तो एने अहीं जोड़ी देसू आपणे। हवे आ बाजू जोई लईए तो पहेलू चित्र बॉल जेवू छे, लखोटी जेवू नानू। તો એની સપાટી કેવી હોય છે? વક્ર સપાટી। તો એને અહીંયા જોડી દેશું। પછી આ જે તમારે કંપાસમાં જે સાધનો આવે કોણ માપક, બરોબર, એનું ચિત્ર છે। તો એની સપાટી કેવી છે? નીચેથી સપાટ અને અહીંથી વક્ર, એટલે કે વાકી અને સપાટ। તો એને આપણે અહીંયા જોડી દેશું। હવે છેલ્લે છે ઇરેઝર, એટલે કે તમારી પાસે જે રબર હોય એનું ચિત્ર। તો એની સપાટી કેવી છે? તો કે સપાટ સપાટી, એટલે એને આપણે અહીંયા જોડી દેશું। જો બાળકો, જેવી રીતે મેં સ્કેલથી જોડેલું છે એવી જ રીતે તમારે તમારા સ્કેલનો ઉપયોગ કરી અને આઠમા પ્રશ્નનો લખવાનો છે। આવી જ રીતે તમારે જોડકા જોડવાના છે બાળકો। જેટલા પ્રશ્ન આપણે કરેલા છે, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો, ચારે ચાર પ્રશ્ન તમારે હોમવર્કમાં સરસ અક્ષરે સ્વધી પોથીમાં પેન્સિલનો ઉપયોગ કરી અને સરસ રીતે પૂરી લેવાનું છે। જય મામાદેવ।